वंदे श्री हरि कृष्ण बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। लोयधाम न्यूजर्सी। श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोयधाम परिवारना तमाम भक्तजनों ने मारा हेतथी जय स्वामीनारायण।
जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत आपणे જોયું એ परम भागवत महामुनि એ અનાદિ મુક્તરાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી તેમના શુભ સંકલ્પથી એમની ઈચ્છાથી રાધાદેવી થકી આનંદરામ વિપ્રના કરે અમરાપુરની દિવ્ય ભૂમિ પર પ્રાગટ્ય થયું। પ્રાગટ્ય થયું આખું ગામ હિલોળે આનંદ મહોત્સવમાં રંગીન ચંગે ચડ્યું છે। ઋષિ મુનિઓ તપસ્વીઓ શ્રેષ્ઠીજનો ગામવાસીઓ આજુબાજુના જે જન લોકો હોય એ બધા એ મુક્તરાજના દર્શન કરવા ઉમટી પડ્યા છે। બધા અહો 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 ની અનુભૂતિ કરવા લાગ્યા છે અનેકના ચિત્ત ચોરા ગયા છે, અનેકને પૂર્ણ કામ પણ મનાઈ ગયું છે, અનેકને એ દર્શન કરતો જ રહું કરતો જ રહું કરતો જ રહું છોડવાનું મન જ નથી થતું એ અનાદિ મુક્તરાજની દિવ્ય શરીરની કાંતિ જોઈને અનેકને સમાધિઓ થવા લાગી છે, અનેકના ચિત્ત હરાયા છે, છોડવાનું મન થતું નથી, બધાને દર્શનની એટલી બધી પડાપડી થઈ ગઈ છે કે અનાદિ મુક્તરાજને અમારા મુક્તના દર્શન વિના રહી શકાતું નથી, અમારે તો આ આનંદરામ વિપ્રના ઘેર જ રહી જવું છે, અમારા ઘર છોડવું નથી, આ અમરાપુર છોડવું નથી, રંગે ચંગે આનંદ અમરાપુરમાં આનંદ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ગીત ગાનો ગવાઈ રહ્યા છે, એમનું સ્વરૂપ અનાદિ મુક્તરાજનું સુહામણું છે। ત્યાં સુધી આપણે જોયું કે એમના સ્વરૂપની કોઈ ઉપમા ન આપી શકાય એવું સ્વરૂપ છે, એવું સ્વરૂપ છે। માતાજીને માન્યો એ તો માન, નવમેલે આઘા એક ક્ષણ, એમ થઈ આનંદની હેલી, આપ્યા સમાચાર અમરેલી। એ પુત્ર રત્નનો જન્મ થયો અને બધાએ સ્તુતિ કરવા લાગ્યા, એમના સ્વરૂપનું વર્ણન કરવા લાગ્યા, એમના સ્વરૂપના દર્શનથી બધાને અહોભૂત અહોભૂતિ થવા મળી અને બધા જ એ આનંદરામ વિપ્રો પર પ્રસન્ન થતા હતા। પ્રસન્ન થતા જ અને વેદોક્ત વિધિથી પુત્રનો જાત કર્મ સંસ્કાર કરાવ્યો। પ્રથમ તો આનંદરામ વિપ્રએ પોતાના ભવનમાં સુવર્ણયુક્ત શીતળ જળથી વસ્ત્રે સહિત સ્નાન કર્યું, પછી વૈદિક મંત્રથી પિતૃ તર્પણ કર્યું, ત્યારબાદ બ્રાહ્મણો પાસે પુત્રનું પુણ્ય હવાચન કર્મ કરાવ્યું। આ બધા વિધિઓ હોય છે કે જ્યારે પુત્રનો જન્મ થાય ને આ બધી વિધિઓ કરવી પડે કરવી પડે કરવી પડે
કરવી પડે. એ આનંદરામ વિપ્રએ બ્રાહ્મણો પાસે પુત્રનું પુણ્ય હવાચન કર્મ કરાવ્યું, ત્યારબાદ રસના માર્જન સંસ્કાર કરાવ્યો અને એ સમયને ઉચિત એવો એક મેઘાજનન નામનો કર્મ વિધિપૂર્વક કરાવ્યો અને જાત કર્મ સંસ્કારના અંગભૂત અનેક પ્રકારના દાન આપ્યા. અને જ્યારે દાન અપાતા હતા ને ત્યારે આખા ગામમાં ગીત મંગલ ગવાતા હતા. ગીત મંગલ વાદ્યા ને તત્ર ગ્રામે ગૃહે ગૃહે. એકલા અમરાપુરમાં ગીત નતા ગવાતા, આજુબાજુ બધા જ ગામડાઓમાં આનંદની હેલીઓ વરસતી હતી. બધી જગ્યાએ ઉત્સવો મહોત્સવો થવા લાગ્યા. આખો ભરતખંડ એ અનાદિ મુક્ત રાજના પ્રાગટ્યને વધાવા લાગ્યો. અને એ અનાદિ મુક્ત રાજના પ્રાગટ્યથી બધી જગ્યાએ છુટ્ટે હાથે આનંદરામ વિપ્ર દાન આપવા લાગ્યા. એકલા આનંદરામ વિપ્ર નહીં, બધા જ આજુબાજુના ગામડામાં રહેતા હોય એ બધા જ એકબીજાને એટલું બધું દાન આપવા મળ્યા. કોઈ દૃશ્ય રૂપે દાન આપે છે, કોઈ અદૃશ્ય રૂપે બ્રહ્માંડોમાં દાનની રેલમ છેલ બોલાવા લાગી છે કે આજે તો આ બ્રહ્માંડમાં પરબ્રહ્મના એક સર્વોપરી પરમ મહામુનિનું પ્રાગટ્ય થયું છે. એના આનંદમાં, એના ઉત્સાહમાં, એના ગર્વમાં બધી જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર દાન આનંદ મહોત્સવ થવા લાગ્યા છે. અને એ વિપ્રવર્ય આનંદરામના જે સગા સંબંધીઓ હતા એ બધા જ અતિશય હર્ષ પામી એ અનાદિ મુક્તરાજને રૂડા આશીર્વાદ આપતા હતા. અમરાપુરમાં ઘરે ઘરે મંગળ ગીતો ગવાતા હતા, અનેક પ્રકારના વાજિંત્રના નાદ થતા હતા અને સમગ્ર નર નારીના અંતરમાં અનેરો આનંદ ઉભરાતો હતો. એ મુક્ત રત્નના જન્મથી પ્રાગટ્યથી પિતાને અત્યંત હર્ષ થયો. હર્ષમાં ને હર્ષમાં આનંદન વિપ્રએ બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા અને અન્ય મનુષ્યને પણ યથાયોગ્ય દાન અર્પણ કર્યા. અને એ આનંદન વિપ્રએ બ્રાહ્મણોને હાથીના દાન દીધા, ઘોડાના દાન દીધા, અસંખ્યા દુજણી ગાયોના દાન દીધા તથા અન્ન વસ્ત્ર વાસણ વગેરે ઉપયોગી સામગ્રી સહિત ઘરના દાન દીધા. ગજાન હયાંસ તથા ધેનુર સંખ્યતાહ સુલક્ષણાહ બ્રાહ્મણેભ્યો દદૌ દેવઃ સોપસ્કર ગૃહાંસ તથા. ઉદાર મનથી વિવિધ પ્રકારના દાનો આપ્યા. અને આ બાજુ અમરેલીમાં વસતા સંત મહાત્મા મૂળદાજી મહારાજ, માતા રતનબાઈ સમાચાર મોકલવામાં આવ્યા આનંદરામ વિપ્ર દ્વારા. આનંદરામ વિપ્રએ કીધું, એક માણસને બોલાવી, ભાઈ જલ્દી અમારા ગુરુદેવને, અમારા માતૃશ્રીને સમાચાર મોકલો. પુત્ર રત્નનો જન્મ થયો છે, અનાદિ મુક્તનો જન્મ થયો છે આપની કૃપાથી. જલ્દી જાઓ. જાણ કરો. લ્યો તમને આપું છું, બધું જ ભાથું ભરી દઉં છું, જાતા બધું જ, પણ જલ્દી તમે સમાચાર આપો. અને માતા રાધા દેવી પણ એ અનાદિ મુક્તરાજના દર્શન કરીને એટલા બધા તલ્લીન થઈ ગયા છે એ જોઈ જ રહી છે.
બીજું કોઈ દેખાતું જ નથી, આજુબાજુ નર નારીઓ બધા દર્શન કરે છે પણ રાધા દેવીને કોઈ દેખાતું નથી. એક અદાણી મુક્ત રાજમય એમના ચિત્ત હરાઈ ગયા છે, રાધા દેવીના ચિત્ત હરાઈ ગયા છે, ચિત્ત હરાઈ ગયા છે. માતાજીને માન્યું એ તો મન, નવ મિલે આઘા એક ક્ષણ, એમ થઈ આનંદાની હેલી, આપ્યા સમાચાર અમરેલી. આવી રીતે આનંદરામ વિપ્રયે એક સંદેશવાહક દ્વારા મુળદાજી મહારાજને સમાચાર મોકલવામાં આવ્યા છે. અને ત્યારે એ સંદેશવાહક એ મુળદાજી મહારાજને સમાચાર આપે છે કે બાપુ બાપુ માતાને બોલાવો, અમારી રતન માતાને બોલાવો, બોલાવો. બાપુ કે થયું શું કે તો ખરા, થયું શું કે તો ખરા બાપુ, પણ પેલા માતા રતનબાઈને બોલાવો, રતનબાઈને બોલાવો, મારે તમારી બેની હાજરીમાં સમાચાર આપવા છે, હાજરી સમાચાર આપવા છે. બાપુ ભૂમ પડે છે, બેટા રતન, ઓ બેટા રતન, બહાર તો આય, જો તો ખરા અમરાપૃથ્વી સમાચાર લઈને આવ્યા છે, દૂત આપણી પાસે આવ્યા છે, આનંદામ રૂપે અને આપણી દીકરીએ સમાચાર મોકલાવ્યા છે. બેટા રતન જલ્દી બહાર આય તું, નકર આજ સમાચાર નહીં આપે. અને રતનભાઈ દોડતી દોડતી આવે છે, કહે છે બાપુ કયો ને શું આજ્ઞા સેવા કયો ને. બેટા રતન જો ને, આ તારી રાહ જોયા કરે છે, મને સમાચાર આપતા નથી, તમે જ કહો કે સમાચાર આપે. રતનભાઈ કહે છે બોલો ને શું સમાચાર લાવ્યા છે અમારા માટે. તારા સંદેશવાહક દૂત કહે છે બાપુ માતા તમારા માટે ખૂબ, તમારા માટે નહીં પણ આખા સમાજ માટે ખુશના સમાચાર છે, ખુશીના સમાચાર છે. આપણે ન્યા આનંદરામ વિપ્રના ઘેર રાધા દેવીના ઘરે પારણું બંધાયું છે, માતા પારણું બંધાયું છે, પારણું બંધાયું છે માતા, એ પુત્રના દર્શન મને છોડવાનું મન નતું થતું, પણ આનંદરામ વિપ્રના ખૂબ આગ્રહથી હું તમારી પાસે આવ્યો છું એવા માટે. અને રતનભાઈ તો આમ આહા કરવા લાગી, એનો આનંદ વ્યક્ત કરવા લાગી કે જેનું વર્ણન ન થઈ શકે. અને મુળદાજી મહારાજની આંખમાંથી પણ આંસુ સરી પડ્યા છે, સુખના આંસુ, હર્ષના આંસુ, હર્ષના આંસુ, હર્ષના આંસુ. ત્યારે રાજી થયા સંત ઘણા, તેથી માતા તો અનેક ગણા, વળી મોકલાવ્યું એમ કાવી, માસ પૂરો થયે અહીં આવી, દર્શન હરિનું કરજો, ખાસ વાત મને આધરજો. સાંભળો સાંભળો, અને મુળદાજી મહારાજને રતનબાઈને કીધું કે રતન જા, જલ્દી જા કુટીરમાં જા, મારી જગ્યાએ છે ને સુવર્ણ પડ્યું છે, વસ્ત્ર પડ્યા છે નવા, બધા જે નવા ભક્તજનો ભગવાન માટે લાલ બધું જ પડ્યું છે, લેતા 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 જા લેતા. અને રતનબાઈ લેવા જાય છે અને લઈને પાછી આવ્યા છે, આ બધું જ આપી દે છે એ સેવકની જોડીમાં, એ દૂતની જોડીમાં, સંદેશવાહકની જોડીમાં બધું જ આપી દે છે. કારણ કે મોદીજી મહારાજને આનંદનો પાર નથી, રતનબાઈ પણ એની પાસે જે હતું એ બધું જ અર્પણ કરી દે છે, અર્પણ કરી દે છે. કે આટલા ખુશીના સમાચાર આપી દીધા, હા પેલા રીતિ રિવાજ હતો,
અત્યારે તો નથી, થોડોક બચ્યો હશે કોઈક જગ્યાએ, તો આપણને ખ્યાલ નહીં હોય. પેલા મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ચંદ્રગુપ્ત મૌર્ય, આ બધા યુધિષ્ઠિર રાજા, આ બધા રાજાઓ થઈ ગયા ને, એને કોઈ દૂતવાહક આવે, સંદેશવાહક આવે ને, ખુશીના સમાચાર આવે ને, તો બધું અર્પણ કરી દે, બધું અર્પણ કરી દે. જે પહેરેલું હોય ને, એ રાજા હોય તો શું, રાણી હોય તો શું, મંત્રી હોય તો શું, હાથમાંથી વીંટીઓ કાઢીને, ગળામાંથી સોનાની ચેનો કાઢીને કોઈ પણ વસ્તુ એને આપી દે, કોઈ પણ વસ્તુ ખાલી કરાવી દે, એના ખાલી કરાવી દે. આવો રિવાજ હતો. અને અત્યારે તો વાત કરવા જેવી જ નથી ને, આપ તો જાણો જ છો બધા. ખુશીના સમાચાર હોય તો હું, દુઃખીના સમાચાર હોય, ખુશીના ગમે, ઘણા જીવ તો એવા બધા હોય, એવા બધા હોય કે ગમે એટલા ખુશીના સમાચાર આપે તો ખુશી જ ના થાય, ખુશી જ ના થાય, એનું અહપણું જ ના થાય, અહપણું જ ના થાય, અહપણું ના થાય. હા, સાચી વાત છે. ઘણા હોય ગમે એટલા આપણે એને ખુશીના સમાચાર આપીએ ને કે ભગત આપણે આમ થયું, આજે બહુ સારું. આજે તો આવી રીતે ઉત્સવ થયો, આવી રીતે આનંદ થયો, હરિભક્તો આવ્યા હતા, સંતો આવ્યા હતા, સદગુરુ સંતો આવ્યા હતા, દર્શનથી બહુ આનંદ થયો. તો ઘણા તો ખુશી જ ને, હા આમ બેઠા જ રહી, ખબર નહીં એને બ્રાહ્મી સ્થિતિ કહેવાય કે ન કહેવાય, એ તો એ જીવ જ જાણે. પણ નહીં, એવું જીવનમાં ન કરવું આપણે. આપણા જીવનમાં જો કોઈ મોટી ખુશી હોય ને, તો મહારાજ ઠાકોરજી મહારાજ મળ્યા, આ પરમ ભાગવત મહામુનિ મળ્યા, આપણને સદગુરુ મળ્યા, આપણને લોયાધામ પરિવાર મળ્યો, એનાથી મોટી ખુશી કઈ હોય આપણા માટે? કઈ ખુશી હોય? કોઈ ખુશી ના હોય, કોઈ ખુશી ના હોય. અને એ જ ખુશીમાં ખુશીમાં જીવન પસાર કરવું, એ જ જીવન પસાર કરવું. આવી મુક્તાનંદીય પરંપરા મળે, આવી આવો લોયાધામ પરિવાર મળે, આવું લોયાધામ જો કેવા હરિભક્તો, કેવા સંતો, કેવા સદગુરુ મળ્યા છે આપણને, કેવા સદગુરુ મળ્યા છે, કેવા સદગુરુ મળ્યા છે. એ સદગુરુની ખુશીમાં જ રહીએ ને તો એ આખી જિંદગી પૂરી થઈ જાય છે. એ સદગુરુનું ચિંતન કર્યા કરીએ ને, આ ઠાકોરજી મહારાજનું ચિંતન કર્યા કરીએ ને, આ પરમ ભાગવત મહામુનિનું ચિંતન કર્યા કરીએ ને, આ લોહધામ પરિવારના તમામ હરિભક્તોના સંતોના ગુણ ને સદગુણ વિચાર્યા કરીએ ને, અને એની ગુણના વિચારમાં ને વિચારમાં ખુશીમાં રહીએ ને, તો કેમની જિંદગી પૂર્ણ થઈ જાય, ખ્યાલ જ ના રહે, ખ્યાલ જ ના રહે. એટલે જીવનમાં એ આપણું, એ આપણે ધ્યાન રાખવું કે ખુશીને છે ને એ પકડી રાખવી, પકડી રાખવી. નકર ભગવાન તો આપણને, તો ઠાકોરજી મારે તો બેઠા જ છે પછી, કે ભાઈ તને સદગુરુ આપ્યા, તને મુક્તાનંદીએ પરંપરા જેવી તને પરંપરા આપી, તને આવા હરિભક્તો આપ્યા, તને આવો પરિવાર આપ્યો, છતાં પણ તું ખુશી ન થયો, તો હવે તને ક્યાં રાખું, ક્યાં રાખું, ક્યાં રાખું, ક્યાં રાખું. જીવનમાં ધ્યાન રાખીએ, જીવનમાં ધ્યાન રાખીએ, શીખીએ આપણે બધે, શીખીએ, શીખીએ, શીખીએ. મૂળદાજી મહારાજે સંદેશવાહકને કેવડાવ્યું, જાઓ તમે કયો અમારા આનંદરામને અને અમારી રાધા દીકરીને, કે જલ્દીમાં જલ્દી અમરેલી આવે ને, અમરેલી આવીને અમારે એ બાળ રત્નનું નામ પાડવું છે. તમે નામ ના પાડતા, અમે એ નામ પાડશું, તમે નામ ના પાડતા, જાઓ જલ્દી દોડતા દોડતા જાઓ તમે. અને સંદેશવાહક જાય છે. અને આનંદ વિપ્રણ કહે છે કે આનંદરામજી, હું બાપુને મળી આવ્યો, માતાને મળી આવ્યો. અને આનંદરામને ખૂબ આનંદ થઈ ગયો, આનંદ એટલે આનંદ થઈ ગયો, મારા ગુરુદેવને ખ્યાલ આવ્યો. કારણ કે ગુરુદેવ માનતા હતા ને, જ્યારે આપણે જાણીએ છીએ સોમનાથ જતા હતા અને વચ્ચે રાતવાસો અમરેલીમાં કર્યો અને મૂળદાસ થકી એમને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થયું, એટલે ગુરુદેવને ભાવ રાખતા હતા. સંદેશવાહક જણાવે છે કે હે વિપ્રવર, બાપુએ કહેવડાવ્યું છે કે જલ્દીમાં જલ્દી તમે એક માસ પૂર્ણ થાય ને ત્યારે બાળપુત્રને રહીને અમરેલી જવાનું છે અને નામાકરણ ત્યાં કરવાનું છે, ત્યાં કરવાનું છે. અને આનંદરામે પણ રાધાદેવીને જણાવ્યું કે સાંભળો છો આપ,
હે દેવી, આપણે આ પુત્રનું રત્નનું નામ છે ને, આ બાળપુત્રનું નામ ગુરુદેવને માતા કરશે, માતા કરશે. એક મહિના પછી આપણે અમરેલી જશું એવો સંદેશ આવ્યો છે. રાધા દેવીને પણ કોઈ આનંદનો પાર ન રહ્યો, પાર ન રહ્યો. અમારા પુત્રનું નામ, જેને મને મોટી કરી, જેને મને સંસ્કાર આપ્યા, જેને મને બધી જગ્યાથી પાર કરી, પાર કરી. અને આવો જેમની કૃપાથી, જેમની દયાથી, જેમના બલિદાનથી આ મને મુક્ત પુત્રની પ્રાપ્તિ થઈ છે ને, એના દ્વારા નામકરણ થાય, એનાથી મારું મોટું ભાગ્ય શું, એનાથી મારું મોટું ભાગ્ય શું, ભાગ્ય શું. શુભ કરશુ નામકરણ, એ તો જોઈ મુહૂર્તને ક્ષણ, કીધી અસવારે વાત તમામ, આવી અમરાપુર સુગામ, સુણી વિપ્ર મન ધારી લીધી, વળી મોર તેણે ઘણી દીધી, હૃદય રાજી થયા ઘણા વિપ્ર, વીતે માસ જો આ અતિ ક્ષિપ્ર, આવ્યા અમરેલી લઈ બાળ, જાહા બિરાજતા તા દયાળ. ક્યાં આવ્યા? એક માસ પુત્ર રત્નનો પૂર્ણ થયો અને આનંદરામને એ દિવસોની રાહ જોતા હતા, ક્યારે અમે અમરેલી જઈએ, ક્યારે અમે અમરેલી જઈએ. અને રાધા દેવી પણ રાહ જોતા હતા, ક્યારે મહિનો પૂરો થાય અને અમે આ અમારા પુત્રને અમરેલી અમારા બાપુના દર્શન કરાવીએ. મહિનો પૂરો થયો ને એ બાળ રત્નને લઈ રાધા દેવીના આનંદરામ અમરેલી ગયા, જ્યાં બિરાજતા હતા દયાળ. અમરેલી ગયા અને આનંદરામ રાધા દેવીને જોઈને મૂળદાજી મહારાજ અતિ પ્રસન્ન થઈ ગયા, અતિ પ્રસન્ન થઈ ગયા, પ્રસન્ન થયા અને આનંદ વિપ્રે પ્રણામ કર્યા. પાયે પ્રણામ કીધો નમીને, પછી બેઠા સંતને ગમીને, વળી ધર્યો ચરણમાં બાળ, ત્યાં તો આવ્યો જો ખરો તાલ, તન જોઈને તહેનું સંત, દેખી તે જો મય જો અત્યંત, ગયા પારખી કે આ તો મુક્ત, અતિ શ્રી હરિમા પ્રેમયુક્ત. મૂળદાજી મહારાજ કેવા લાગ્યા આનંદરામને, રાધા દેવીને, કે રાધા આનંદરામ આ મુક્તના દર્શન કરીને તો મને એવું જ લાગે છે, આ તો શ્રી હરિમા જ રમે છે. કે મૂળદાજી મહારાજ પારખી ગયા, કે છે કે ગયા પારખી કે આ તો મુક્ત, મોટા પુરુષોની પારખી જાય. એ મૂળદાજી મહારાજ આ અનાદિ મુક્ત રાજને પારખી ગયા, કે આ મુક્ત રાજ છે ને, આ તો પરબ્રહ્મના ધામમાંથી ડાયરેક્ટ પરબ્રહ્મના સંકલ્પથી આવેલા છે, પરબ્રહ્મના સંકલ્પથી આવેલા છે. કારણ કે આવું તન છે બીજાને ન હોય, આવી કાંતિ બીજાને ન હોય, આવું સોહામણું સ્વરૂપ બીજા કોઈને ન હોય, કે જેને જોતા જ ચિત્ત હરાય જાય, ચિત્ત હરાય જાય, ચિત્ત હરાય જાય. અને ત્યારે રતનબાઈને
બોલાવ્યા કે રતન જલ્દી આવો, બેટા રતન જલ્દી આય, દીકરી આવી છે આપડી, આપડો આનંદ આવ્યો છે, આય આય જલ્દી. કારણ કે કામ કરતા હતા અને આ તો આવ્યા તરત, કીધું બોલાવ્યા. બેટા રતન જુઓ આ બાળ જન્મથી જ લાગે છે મરાળ, ખરેખર એ ભક્ત જ થાશે, ગુણ પ્રગટ પ્રભુ ના ગાશે. શું કહે છે મુલદાજી મહારાજ? આ મુક્ત છે ને એ પ્રગટ ના ગુણ ગાશે. કોના? પ્રગટ ના ગુણ ગાશે, પરોક્ષ ના નહી. આનંદરામ સાંભળ, દીકરી રાધા સાંભળ, બેટા રતન, આ મુક્ત ને જોઈને મને એમ લાગે છે આ છે ને પરબ્રહ્મ ના ગુણ ગાવાના, પ્રગટ ના ગુણ ગાશે, પરોક્ષ ના નહીં ગાય, પરોક્ષ ના નહીં ગાય, પ્રગટ ના ગાશે. બેટા રતન જો તો ખરા કેટલું મરમાળું સ્વરૂપ છે આપણા બેટા પુત્રનું, આ પુત્રનું સ્વરૂપ તો જો કેટલું મરમાળું છે, કેટલું સુહાવણું છે, કેટલું સુહાવણું છે. કેવું છે? કોઈ પ્રકારની ખામી નથી દેખાતી બેટા રતન. રાધા મને કોઈ ખામી નથી દેખાતી, કોઈ ખામી નથી દેખાતી, કોઈ ખામી નથી દેખાતી. ત્યારે આનંદ વિપ્ર પણ ખૂબ ગદગદ થઈ જાય છે અને કહે છે મોલદાજી મહારાજને, હે ગુરુદેવ, આપના થકી, આપની કૃપા થકી જો તમે ન હોત તો મારા પુત્રનો પુત્રની પ્રાપ્તિ ન થઈ હોત. રાધા પણ બે પગ પકડીને બાપુને કહેવા લાગી, બાપુ અત્યાર સુધી તમે મને મોટી કરી સંસ્કાર આપ્યા, તમારા થકી બધું જ છે અમારામાં, તમે જ અમારું સર્વસ્વ છો, હે માતા, હે બાપુ, તમે જ અમારું સર્વસ્વ છો, તમારા બલિદાનથી, તમારી ધીરજતાને કારણે આ પુત્રનો જન્મ થયો છે, જન્મ થયો છે. માટે બાપુ અમને એક ઈચ્છા છે, તમે અમને કહેવડાવ્યું હતું ને કે નામાકરણ અમે કરશું, તો નામાકરણ બાપુ આપ કરો, આપ કરો. શું કીધું? આપ કરો, આપ કરો, આપકો. નામ કરેમ મુહૂર્તમ ચ નિશ્ચિત્યાસ્ય તમેવ હિ ગુરુ નામ મહાભાગ. મહાભાગ બાપુ નામ તમે આપો, અમારા પુત્રનું નામ આપો, નામ આપો, નામ આપો. ત્યારે ગુરુદેવ દ્વારા રાધા સુત કહેતા જે પુત્ર રત હતા એ પુત્રનું નામાકરણ કરે છે. અને મૂળદાજી મહારાજ પણ રતનબાઈને કહે છે કે બેટા રતન તું નામાકરણ કર, તારા બલિદાનથી રાધા થઈ અને રાધા થકી આ પુત્રનો જન્મ થયો છે, તું રાધા, તું રતન નામાકરણ કર, તું કર. ખામી ગોતી જડશે ન આમ્યા, પ્રભુ આવશે આમને સામા. બેટા રતન આનું નામકરણ તારે જ કરવું પડશે, કારણ કે આ મુક્ત છે ને, આ એવા મુક્ત છે, આમનું સ્વરૂપ જોઈને મને એમ થાય છે કે આમને ગોતતા ગોતતા પરબ્રહ્મ આવવાના છે, આને ક્યાંય નહીં જવું પડે. શું કીધું? આમને પરબ્રહ્મ ગોતતા ગોતતા આવશે, ગોતતા આવશે, આવશે, બધી વાતો આવશે, જે તે સમય બધું જ આવશે. આ મહાપુરુષ છે ને પહેલેથી બધું ભાગતા જ હોય છે, પણ જીવની દ્રષ્ટિ છે ને એટલી સંકુચિત બુદ્ધિ છે ને, સમજાતું નથી. પોતાની બુદ્ધિ આમ એટલી બધી માને ને કે ભગવાન કરતા પણ મારી મોટી બુદ્ધિ છે એમ માને. જેને ઘડનાર એ ભગવાન હોય, કરતા હરતા ધરતા જે ઠાકોરજી મહારાજ હોય, જે પરમ ભાગવત મહામુનિ હોય, એનું બળ છોડીને જે નિજ બળ રાખે ક્યારે બળવાન થાય?
ક્યારે થાય? ક્યારે થાય? ક્યારે ના થાય? ક્યારે ના થાય? આજ ગમે એટલી બાટલીનું કે બોટલનું દૂધ પીઓ બળવાન થાય કોઈ છોકરો? થાય? બાટલી અને તે બાટલી જ કહેવાય, અને બાટલી જેટલી એટલી ફાટલી હોય, હોય કે ના હોય? હે, બાટલી હોય એટલી ફાટલી હોય. પણ સત્પુરુષને કે સગી માન, દાદા ગુરુજી કહેતા શું કહેતા, કહેવત યાદ છે? જે સદગુરુને ધાયો હોય ને ક્યારેય ગુડિયા ના વળે, એને ગુડિયા ક્યારેય ના વળે, સમજી રાખીએ આપણે. આ જે સદગુરુને આપેલા જે ઉપનિષદ મંત્રો છે ને, એ આપણે બહુ ધ્યાનમાં રાખીએ. આમ તો ઉપનિષદમાં આ બધા તો એમાં તો ખૂચે નહીં એટલી બધી જલ્દી, પણ સદગુરુ દ્વારા જે આવા ઉપનિષદ મંત્ર ભાષ્ય સ્વરૂપી સૂત્ર જે મંથન કરીને આપે છે ને, એ મંથન રૂપી શબ્દને જીવનમાં ગ્રહણ કરી લે ને તો બધું જ હાથમાં આવી ગયું. ચિંતામણી ઠાકોરજી મહારાજ આપણા હાથમાં આવી ગયા, હાથમાં આવી ગયા, હાથમાં આવી ગયા. મૂળદાસજી મહારાજ કહે છે, બેટા રતન તારે જ નામ આપવું પડશે, તારે જ નામ આવશે આપવું પડશે, કારણ કે આ મુક્તને જોતા મને એમ થાય છે આને પ્રભુ આવશે ગોતતા સામા. ઘણા ઘણા સુધારશે જીવ, વળી થાશે અપાયાની નીવ, વળી તારશે એ જન લાખો, માટે નામ તો મુકુંદ રાખો. રતનભાઈ પણ કહેવા લાગ્યા, બાપુ તમે ના પડો, તમે ના પડો, હું નહીં, તમે તમે. ત્યારે બાપુ કે લક્ષણ જોતા, સ્વરૂપ જોતા, મુક્તના દર્શન કરતા આ ઘણા બધા જીવોને સુધારશે અને આ પાયાના નીવ થશે, શિરોમણી થશે, પાયો થશે, અને આની ઉપર બધી ઇમારતો થશે, આની ઉપર ઇમારતો થશે. છે એવું જ? છે એવું જ? છે એવું જ? આ પરમ ભાગવત મહામુનિ આવ્યા ને એટલે પરબ્રહ્મ આવ્યા, એટલી વાત નિશ્ચિત છે, નિશ્ચિત છે. મહારાજની યાત્રા સ્વામી સુધીની હતી. ક્યાં સુધી? સ્વામી સુધીની હતી. સ્વામી સુધી આવશે જે તે સમય આપણે લેશું પ્રમાણ સહિત. કે મહારાજ લોજ આવ્યા, સાધુતાને દેખીને રોકાઈ ગયા, રોકાઈ ગયા. ત્યારે નામાકરણ કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? કે નામ રાખો બેટા રતન. સ્વરૂપ જોતા, લક્ષણ જોતા, સ્વભાવ જોતા આ મુકુંદ નામ રાખો, મુકુંદ નામ રાખો, મુકુંદ રાખો, મુકુંદ નામ રાખો. અને આનંદ વિપ્રને આનંદ 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 છવાઈ ગયો. રાધા દેવીને પણ આનંદ છવાઈ ગયો, હર્ષના આંસુ સરી પડ્યા કે અમે જે નામની આશા રાખી હતી ને એ જ બાપુએ નામ રાખ્યું, એ જ નામ રાખ્યું, એ જ નામ રાખ્યું, એ જ નામ રાખ્યું, એ જ નામ રાખ્યું. પછી રાખ્યા તાહા થોડા દન, કરવા બાળના દર્શન, રૂપ એવું વળી છે જોતન, જોઈ રહેવાનું થાય મન, મળી ત્યાંની નારી કરે વાતો, બાઈ ધન્ય ધન્ય રાધા આ તો, કેવો અવતર્યો તેને બાળ, તેની લેવી ગમે છે સંભાળ. ત્યારે એક કહે સુણ બેની, જ્યારે જોઉં મુખાકૃતિ એની, ત્યારે ફિક્કો લાગે છે સંસાર,
વળી ઉપજે એમાં પ્યાર. બધા જ અમરેલીના જનો જે મૂળદાજી મહારાજને આશ્રિત હતા, અનુયાયીઓ હતા, એ બધા જ આવી ગયા મુક્તરાજ બાળ મુકુંદના દર્શન કરવા. બાળ મુકુંદના દર્શન કરવા, મુકુંદના દર્શન કરવા. અને બધા જ નર નારીઓ વાતો ચિતો કરવા લાગ્યા કે આ રાધા ખરેખર ધન્ય બની ગઈ, રાધા ખરેખર ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે કે એને ત્યાં આવા પુત્ર મુકુંદ નો જન્મ થયો, જન્મ થયો, જન્મ થયો, થયો. બધી નર નારીઓ જે નારીઓ હતી બધે એકબીજા પ્રત્યે વાત કરવા લાગી, વાત કરવા લાગી કે આ મુક્ત નું દર્શન કરીને છે ને જવાનું મન નથી થયું. અમરાપુરમાં પણ એવું હતું, બધાને છોડવાનું મન નથી થતું. અમરેલીમાં આવ્યા તોય બધાને એમ થયું કે છોડવાનું મન નથી થયું, કારણ કે મુખાકૃતિ જેટલી ગજબની હતી, ગજબની હતી, એટલી સોહામણું સ્વરૂપ હતું. અને જે કોઈ દર્શન કરે ને એ બાળ મુકુંદના બધાને સંસાર કેવો લાગતો, ફિક્કો લાગતો, ફિક્કો લાગતો, ફિક્કો લાગતો, ફિક્કો લાગતો. અને બધા જ એમાં ચોટી જતા, ચોટી જતા, ચોટી જતા. અને બધા જ વાતો કરવા લાગ્યા ગામોમાં, બધી જગ્યાએ, બધી જગ્યાએ. આ બધું જ છે ને આ રતનબાઈનું બલિદાન અને સંત મહાત્મા મૂળદાસજી મહારાજનું બલિદાન, બલિદાન, બલિદાન. એની પણ વાતો ઠેર ઠેર થવા લાગી, ઠેર ઠેર. એમ અમરેલી તાણી નાર વાતો કરે વિવિધ પ્રકાર. અમરેલીમાં બધા લોકો વિવિધ પ્રકારની વાતો કરવા લાગ્યા. વળી પુરુષ બોલે સુએમ જુઓ ઈશ્વરનો કેવો નેમ. બાઈ રાતાન ભોગવી દુખ વળી સંતાડવા માટે મુખ. કુવા કાઠે ઉભી હતી આવી તિયા તેને તો સંતે બચાવી. એમાંથી તો થયું ઘણું લાંબુ નીકળ્યું અંતે સ્વર્ણ ન તાંબુ. સંત કૃપા તણુ પરિણામ જુઓ આજ જાણે આખું ગામ. શું કરવા લાગ્યા વાતો બધાય કે આ સંત મહાત્મા મૂળદાજીનું બલિદાન, રતનબાઈનું સમર્પણ, એમનો જે વિશ્વાસ મૂળદાજી મહારાજ પ્રત્યે, એમને જે સહન કરવાની તાકાત, તાકાત, તાકાત. અને એ તાકાત અને એ રતનબાઈએ જન્મ આપ્યો રાધાદેવીને. અને એ પાછી રાધા કેવી થઈ, ધર્મપરાયણ થઈ, પાછી ધર્મપરાયણ થઈ. અને એ પાછા એમને મળ્યા કોણ, આનંદરામ. એ કેવા હતા, સુશીલ, ઉદાર, એકાગ્ર ચિત્ત વાળા, ધર્મપરાયણ, વિદ્વાન, 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 વિદ્વાન. મૂળદાજી મહારાજે કેટલું કર્યું, કેટલું કર્યું કે છે ને, સંત કૃપા તણુ પરિણામ જુઓ આજ જાણે આખું ગામ, ગામ, ગામ. અને એ આનંદરામની ઉદારતા, રાધાદેવીનું જીવન ધર્મપરાયણ, એ રતનબાઈનું સમર્પણ, વિશ્વાસ, સહનશીલતા અને સંત મહાત્મા મૂળદાસ મહારાજની જે દિશા આપેલી રતનબાઈને, અને એમનું જે બલિદાન ગજબનું હતું, આ એમનું જ પરિણામ છે, બધું જ એમનું કૃપાનું પરિણામ છે, કૃપાનું પરિણામ છે, કૃપાનું પરિણામ છે, કૃપાનું પરિણામ છે. બધી જગ્યાએ વાતો ચિતો થવા લાગી, થવા લાગી. જો સંત મહાત્મા મૂળદાજી મહારાજે રતનબાઈને ન બચાવ્યા હોત ને તો રાધા ન હોત, રાધા ન હોત તો આ બાળ મુકુંદાસ ન હોત. બોલો બાળ મુકુંદાસ કી
बोलो बाल मुकुंदास की, बोलो बाल मुकुंदास की। महाराज ने जय श्रीपतिम श्रीधरम सर्वदेश्वरम भक्तिधर्मात्मजम वासुदेहम हरे माधवम केशवम कामदम कारणम श्री स्वामी नारायणम नीलकंठम भजे। घनश्याम महाराज ने जय।